નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના બીએ ના વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોની અંદર આગળના વિડિયો લેક્ચરની અંદર જેમ જોયું કે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, મેં ત્યારે વાત કરી હતી કે 14 સિદ્ધાંતો છે. જેમ ટેલર જે છે, આગળના જે સંચાલનશાસ્ત્રી આપણે જોયા ફેડરિક ટેલર, એમ જ આ ફ્રેન્ચ એન્જિનિયર છે, સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. અને 1916ની અંદર એણે પુસ્તક લખ્યું ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. એ પુસ્તકની અંદર એણે 14 સિદ્ધાંતો આપ્યા. કોના? સંચાલનના. જો દરેકે પોતપોતાની રીતના સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે, એમ આ ફ્રેન્ચ એન્જિનિયર જે છે, હેનરી ફેયોલ, સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે, એણે એના પુસ્તકની અંદર 1916ની અંદર ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનની અંદર એણે 14 મુદ્દા એવા આપ્યા કે જે તમે ઔદ્યોગિક એકમોની અંદર વાપરી શકો છો, યુઝ કરી શકો છો. સાથે સાથે એણે એમ પણ કીધું કે આ 14 મુદ્દા આપી દીધા એટલે એનો ઉપયોગ કરવો અથવા તો એ એપ્લાય કરી દેવા એવું જરૂરી નથી. તમારું ઔદ્યોગિક એકમ કેવા પ્રકારનું છે, તમારા કર્મચારીઓ છે કેવા પ્રકારના છે, એની ઉપર આ મુદ્દાઓ છે એ આધાર રાખે છે. આ 14 મુદ્દા એટલે કે 14 સિદ્ધાંતો છે એનો ઉપયોગ છે તમારે કરવો જ જોઈએ એવું એણે કીધું નથી. એણે એમ કીધું છે કે આમાંથી તમે મેક્ઝિમમ એટલે કે વધુમાં વધુ સિદ્ધાંતો છે એ તમે તમારી કંપની ઔદ્યોગિક એકમની અંદર વાપરી શકો છો. એવું કહે છે ફ્રેન્ચ એન્જિનિયર હેનરી ફેયોલ. તો હવે એના સંચાલનના જે 14 સિદ્ધાંતો છે એનું મેં લિસ્ટ બનાવ્યું છે. એક એક સિદ્ધાંત છે હું તમને સમજાવતો જાઉં છું. ત્યાર પછી આપણે પીટર એફ ડ્રકર, જે તમારા આ ચેપ્ટર નંબર 2નો છેલ્લો ટોપિક છે, આ બંને હવે છેલ્લા ટોપિક છે, અહીંયા તમારું ચેપ્ટર નંબર 2 છે એ પૂરું થાય છે. સૌથી પહેલો એણે સંચાલનનો સિદ્ધાંત એ આપ્યો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હવે હેનરી ફેયોલ એવું કહે છે એના પુસ્તકમાં, એણે એવું કીધું કે ભાઈ શ્રમનું વિભાજન થવું જોઈએ, શ્રમ વિભાજન થવું જોઈએ. હવે શ્રમ એટલે કામ, કામની વહેંચણી થવી જોઈએ, પણ કેવી રીતના? તો કે જે વ્યક્તિ લાયક છે એનો હોદ્દો, એનો અભ્યાસ, એની ઉપર એને શ્રમ છે એ મળવું જોઈએ. શ્રમ વિભાજન કરવાથી શું થશે? તો કે માલિકો અને કર્મચારીઓ આ બંનેને ધ્યેય સિદ્ધિ માટે, ધ્યેય પ્રાપ્તિ માટે એ લોકો છે એ સારી રીતના કામ કરી શકશે. હવે બધું કામ છે કોઈ એક વ્યક્તિ કરતો હોય ને, એ જ કામમાંથી અલગ અલગ વ્યક્તિઓ સુધી કામ છે પહોંચે, એમ શ્રમ વિભાજન એ સૌથી મહત્વનો મુદ્દો એણે કીધો કે ભાઈ શ્રમ જે છે, કામ જે કરે છે કામદારો, એને વિભાજિત કરવું જોઈએ. કોઈ એક વ્યક્તિ કરે એમ નહીં, એને એના લેવલનું, એના હોદ્દાનું, એના અભ્યાસનું, એના અનુભવનું એને કામ છે એ મળવું જોઈએ. એટલે શ્રમ વિભાજન છે એનો મુદ્દો એણે પહેલા આપ્યો. ત્યાર પછી બીજો એણે સંચાલનનો સિદ્ધાંત એવો આપ્યો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે સત્તા અને જવાબદારી કેવી છે? તો કે એક સિક્કાની બે બાજુ છે. પુસ્તકની અંદર લખ્યું છે કે સત્તા વગરની જવાબદારી અને જવાબદારી વગરની સત્તા છે કોઈ કામની નથી. બહુ સમજવા જેવી વસ્તુ કીધી છે કે ભાઈ સત્તા છે બરાબર, તમને જવાબદારી કોઈ વ્યક્તિ આપે છે કે ભાઈ તમારે આ જવાબદારી, કંપનીમાં તમારી જવાબદારી આ છે, પણ સાથે સાથે તમને સત્તા પણ આપવી જોઈએ. જો તમારી પાસે સત્તા ન હોય અને માત્ર જવાબદારી હોય, કાં તો જવાબદારી હોય ને સત્તા ન હોય, તો એ ચાલી શકે નહીં. એટલે સિક્કાની બે બાજુ છે, સત્તા સાથે સાથે જવાબદારી, અને જવાબદારી જો આપો તો સાથે સાથે સત્તા પણ કર્મચારીને જે મળવી જોઈએ. આવું કહે છે હેનરી ફેયોલ કે ભાઈ આ સિક્કાની બે બાજુઓ છે, તમે કર્મચારીઓને સત્તા આપી દેશો ને જવાબદારી નહીં આપો તો એ કામ નહીં કરે, અને જવાબદારી આપી દીધી અને સત્તા ન આપો તો સ્વાભાવિક છે એ બીજા લોકો પાસેથી કામ કરાવડાવી શકે નહીં, જો એની પાસે સત્તા ન હોય તો. એટલે સત્તા અને જવાબદારી તમારે બંનેને સાથે આપવી જોઈએ બરાબર. એટલે એ સંચાલનના સિદ્ધાંતની અંદર એણે બીજો એ સિદ્ધાંત આપ્યો કે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત છે એ દરેક એકમે અપનાવવો જોઈએ. આ ફિક્સ નથી, લખી નથી દીધા કે ભાઈ આ 14 સિદ્ધાંતો છે તમારે અપનાવવાના જ, નહીંતર તમે ઔદ્યોગિક એકમમાં સારી રીતના કામ નહીં કરી શકો, એવું નથી કીધું. પણ આમાંથી મોસ્ટ ઓફ વસ્તુ છે એ તમે જે ઉપયોગી છે એ લઈ શકાય, જે ઉપયોગી નથી એને લઈ શકાય. કેમ કે ઔદ્યોગિક એકમના કદ કેવડું છે, તમારી ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે, એની ઉપર સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય. અને આ 14માંથી બધા જ સિદ્ધાંતો છે એ તમારા કદ કર્મચારીઓ ઉપર આધારિત છે.
ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત એને અહીં આપ્યો શિસ્તનો સિદ્ધાંત. અહીંયા શિસ્ત છે એ ઔદ્યોગિક શિસ્ત છે. ઔદ્યોગિકરણની અંદર શિસ્ત છે બહુ મહત્વની છે, કેમ કે કામદારો છે એ અલગ અલગ હશે, બધાના માઇન્ડ અલગ અલગ હોય. એકમના દરેક લોકો છે શિસ્ત સાથે કામ કરે. શિસ્ત સાથે કામ એટલે તો કે આપણે જે ધ્યેય સિદ્ધિ કરવા માટે આવ્યા છીએ, કામ કરવા માટે આવ્યા છીએ, અને જે માલિક છે એનું એનો ધ્યેય શું હશે તો કે ભાઈ મને વધુ ને વધુ નફો થાય, કંપની વધુ ને વધુ પ્રગતિ કરે. તો જો શિસ્તનો સિદ્ધાંત છે ક્યારે લાગુ પડે તો કે આયોજન પ્રમાણે કામ થાય. તો આ શિસ્તનો સિદ્ધાંત ક્યારે લાગુ પાડી શકાય? આયોજન થાય તો, કેમ કે આપણે હવે ત્રીજું ચેપ્ટર હમણાં આવશે એ આયોજનનું છે. અને પહેલું જ પગથિયું મેં કીધું સંચાલનનું, પહેલું જ પગથિયું આયોજન છે, અને છેલ્લું પગથિયું અંકુશનું છે. આખે આખું બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે આ બાબતો ઉપર આધારિત છે. એટલે જે હેનરી ફેયોલ છે એણે એના સંચાલનના સિદ્ધાંતોમાં એવું કીધું કે ભાઈ ઔદ્યોગિક શિસ્ત છે એ બહુ મહત્વની છે. ઔદ્યોગિક શિસ્ત એટલે શું? તો કે કર્મચારી અને માલિક બંને પોતપોતાના કાર્યોની અંદર વ્યવસ્થિત અને સારી રીતના એનું પાલન કરે, ઔદ્યોગિક જે નિયમો છે, નીતિ નિયમો છે, નિયમો પ્રમાણે કામ થાય. એમને કે ગમે એ હવ રીતના કામ કરે એમ નહીં, પણ નિયમો જે છે નિયમો પ્રમાણે કામ થાય તો શિસ્તનો સિદ્ધાંત છે એનું સાતત્ય છે, જળવાશે. ત્યાર પછી એણે ચોથો સિદ્ધાંત એવો આપ્યો કે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. હવે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત તમને એક માર્કમાં પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત એટલે શું. તો કે હવે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે કોઈ કર્મચારી છે એની ઉપર ઘણા બધા સંચાલકો છે. હવે દરેક સંચાલકો એની રીતના અલગ અલગ ઓર્ડર આપશે, હુકમ આપશે. તો જે કર્મચારી છે એ કન્ફ્યુઝ થાય છે કે ભાઈ મારે કોનું માનવાનું? વ્યક્તિ એક છે, ઓર્ડર દેવાવાળા ઘણા બધા છે. એટલા માટે હેનરી ફેયોલે એના સંચાલનના સિદ્ધાંતોમાં એવું કીધું કે ભાઈ કર્મચારી ઉપર એક જ વ્યક્તિ છે એ હુકમ આપવો જોઈએ, કર્મચારી ઉપર એક જ વ્યક્તિ છે એના સંચાલક હોવો જોઈએ. આનાથી શું થશે? તો કે કર્મચારી છે એ કન્ફ્યુઝ નહીં થાય કે ભાઈ મારે કોનું માનવાનું એમ નહીં. સંચાલક છે એ એક જ હોય, એ કર્મચારીને છે એ ઓર્ડર આપે, અને કર્મચારીઓ છે કોને જવાબ આપવા માટે બંધાયેલા છે? તો કે એક જ વ્યક્તિને. આને હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે કે ભાઈ કર્મચારીઓ છે એક જ વ્યક્તિમાં એક જ વ્યક્તિને જવાબદાર. નકર સંચાલકો છે એ 10 હોય તો એક કર્મચારી છે એ કેટલા લોકોનું માને? એ હેનરી ફેયોલે ના પાડી કે ભાઈ તમે છે એ એક જ સંચાલક રાખો, એ એક જ સંચાલક છે એ ઓર્ડર આપશે, હુકમ આપશે, એ પ્રમાણે કર્મચારીઓ કામ કરશે. કાંઈ પણ ગડબડ થશે તો એ જવાબદાર કોણ છે? એક જ વ્યક્તિને. બરાબર, 10 વ્યક્તિઓ છે એની ઉપર બોસ હોવા જોઈએ ને. એટલે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત આપ્યો, સાથે સાથે દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત આપ્યો. હવે કર્મચારીઓ છે એ ઘણી વખત એવું થતું હોય કે કામ એને ફાવતું ન હોય, અથવા તો એને કામ કરતાં આવડતું ન હોય, કેમ કે એ એનાથી પરિચિત નથી. તો ઘણી વખત એવું થતું હોય કે કર્મચારીઓ છે એ નોકરી છોડી છોડીને જતા રહેતા હોય. તો દોરવણી શબ્દ છે, અહીંયા દોરવણી શબ્દ આવે છે. જો સૌથી પહેલાં તો આયોજન પ્રમાણે કામ થવું જોઈએ. આયોજન આપણે બનાવ્યું હોય તો આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એની વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા પ્રમાણે કામ થાય છે કે નહીં જોવા માટે દોરવણી આપવી પડે. હવે દોરવણી એટલે શું? તો કે ઉદાહરણ તરીકે તમારે સમયાંતરે કંપનીની અંદર તાલીમ ગોઠવવી જોઈએ. કોઈ નવા યંત્રો ખરીદ્યા છે, નવી કોઈ સિસ્ટમ તમે એપ્લાય કરો છો, તો હવે એ કર્મચારીઓને નથી ખબર. તો એને ખબર પડે એટલા માટે તમારે શું કરવાનું છે? તો કે તમારે એને દોરવણી આપવાની છે, તાલીમ આપવાની છે, અને સમજાવવાના છે કે ભાઈ આ કામ છે એ નવું છે, એ હવે આપણે આવી રીતના કરશું. તો દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત આપ્યો હેનરી ફેયોલે કે તમે સમયાંતરે આવું કરો, જો આવું નહીં કરો, તાલીમ નહીં આપો, તો લોકો છે એ તમારી નોકરી છોડીને જતા રહેશે. બરાબર, એટલે દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત આપ્યો. ત્યાર પછી સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ઓછું સ્થાન, આ એક સિદ્ધાંત એણે આપ્યો કે ભાઈ તમે કર્મચારી તરીકે કોઈ કંપનીની અંદર કામ કરવા માટે જાઓ છો તો કંપનીના જે નિયમો છે એ પ્રમાણે રહ્યો, તમારા વ્યક્તિગત જે હિત છે એને ઓછું પ્રાધાન્ય આપો. વ્યક્તિગત દરેકના હિત હોય જ કે ભાઈ મને સારું ઘર મળે, મને સારી નોકરી મળે, મને છે વધુ પગાર મળે, આવા વ્યક્તિગત હિત ઘણા બધા હોય, પણ એને ઓછું તમે મહત્ત્વ આપો. અને જો તમારી કંપનીને આગળ લઈ જવું હોય તો સામાન્ય હિતને વધુ મહત્ત્વ આપો.
આવું હેનરી ફેયોલે કીધું. આજના સમયની અંદર આ લાગુ પડે છે કે નહીં ખબર નહીં, પણ હેનરી ફેયોલે એના એના પુસ્તકની અંદર એવું લખ્યું છે કે ભાઈ સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને હંમેશા ઓછું સ્થાન આપવું જોઈએ. આ કોની જવાબદારી છે? સંચાલક. ત્યાર પછી તો કે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. આ એક બહુ મહત્વનો એને મુદ્દો કીધો. સાતમું સંચાલનના જે સિદ્ધાંતોની અંદર સાતમું એણે સિદ્ધાંત આપ્યો કે ભાઈ કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત છે એ એણે અપનાવ્યો. કે ભાઈ કર્મચારીઓ ઘણા બધા હોય, તમારે ત્યાં 500 કર્મચારી કામ કરે છે, પણ 500 એ 500 કર્મચારીઓ છે એ સરખું કામ કરી શકતા નથી. કોક છે એ સ્માર્ટલી કામ કરે છે, અને અમુક લોકો છે એ એક ધારું કામ કરે છતાં પણ એની જેટલું કામ કરી શકતા નથી. તો વેતન કેવું હોવું જોઈએ? તો કે કર્મચારી જેટલા કલાક કામ કરે છે, જેવું કામ કરે છે, એના શ્રમના બદલામાં એને યોગ્ય વેતન છે એ મળવું જોઈએ. જેટલું વધુ કામ કરે છે, સારું કામ કરે છે, ઝડપી કામ કરે છે, એને યોગ્ય વેતન છે એ હંમેશા મળવું જોઈએ. આવું કીધું હેનરી ફેયોલે. ત્યાર પછી કેન્દ્રીયકરણનો સિદ્ધાંત. હવે આઠમો જે એણે સિદ્ધાંત આપ્યો સંચાલનનો એ આપ્યો કેન્દ્રીયકરણનો સિદ્ધાંત. હવે અહીંયા બે શબ્દો આવશે, કેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીયકરણ. ઉદાહરણ સાથે સમજાવું એટલે સમજાઈ જશે. કોઈ એક વ્યક્તિ છે એ પોતાની પાસે બધા જ પ્રકારની સત્તા રાખે તો એને કેન્દ્રીયકરણ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ સરકાર ચૂંટાઈને આવે તો એનો એક મંત્રી એટલે કે એક મુખ્યમંત્રી છે એની પાસે બધા જ ડિપાર્ટમેન્ટ રાખે, કૃષિ પોતે રાખે, આરોગ્ય પોતે રાખે, શિક્ષણ વિભાગે પોતે રાખે, બધું પોતાની પાસે રાખે તો એ કેન્દ્રીયકરણ થયું. પણ એ બધા જ વિભાગને અલગ અલગ વ્યક્તિઓને વેચી દે એને વિકેન્દ્રીયકરણ કહેવાય. કે ભાઈ શિક્ષણ વિભાગ છે બીજાને કોઈ એક મંત્રીને આપી દે, કૃષિ વિભાગ છે કોઈ બીજા એક મંત્રીને આપી દે, બરોબર, રેલ વિભાગ છે અલગ મંત્રીને આપી દે, તો એ સત્તાનું શું કર્યું કહેવાય? વિકેન્દ્રીયકરણ કર્યું કહેવાય. એમ આને શું કીધું હેનરી ફેયોલે કે જ્યારે જરૂર જણાય અને તમારું જો એકમનું કદ મોટું હોય અને તમને જરૂર જણાય તો તમારે કેન્દ્રીયકરણ અથવા તો વિકેન્દ્રીયકરણનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. આવું હેનરી ફેયોલે છે એના પુસ્તકની અંદર કીધું. ત્યાર પછી સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત એણે આપ્યો નવમો. કે ભાઈ સત્તા છે એની રૈખિક સાંકળ હોવી જોઈએ. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જે ઔદ્યોગિક એકમો છે એના ત્રણ ભાગ જોઈ ગયા, ત્રણ સપાટીઓ જોઈ ગયા. કે ભાઈ ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન, તળ સપાટી સંચાલન, એમ સાંકળ વાઇઝ ઉપરથી જે તમારી માહિતી નીકળી છે એ તળ સપાટી સુધી યોગ્ય રીતે માહિતીનું પ્રેષણ થવું જોઈએ. આ શબ્દ આવે છે તમારે માહિતી પ્રેષણ, એટલે તો કે માહિતી જેવી ઉપરથી નીકળી છે ઉચ્ચ સપાટીથી એવી જ તળ સપાટી સુધી પહોંચવી જોઈએ. એટલે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત અપનાવવો જોઈએ દરેક ઔદ્યોગિક એકમે. ત્યાર પછી શું કીધું? વ્યવસ્થાનો સિદ્ધાંત. હવે આયોજન પ્રમાણે વ્યવસ્થા કરવી પડે. તમારે કંપનીની અંદર તમે પહેલાં વહેલા આયોજન કર્યું હોય છે, આયોજન પ્રમાણે તમારે વ્યવસ્થાઓ કરવાની છે કે ભાઈ આ કામ પૂરું કરવું હોય તો એટલું એટલી વસ્તુની જરૂરિયાત છે. તો સારું એવું જો વ્યવસ્થા તંત્ર હશે તો કામ છે યોગ્ય અને ઝડપથી થશે, બરોબર. એટલે વ્યવસ્થાનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. સાથે સાથે સમાનતાનો સિદ્ધાંત. મારી ત્યાં કર્મચારીઓ છે કામ કરવા માટે આવે છે, દરેક કર્મચારીઓ છે સમાન છે. હા, દરેકના વેતન અલગ અલગ હશે, પણ એક પરિવાર સાથે, એક આપણો ઔદ્યોગિક એકમનો એક કંપનીનો પરિવાર છે, એ રીતના તમારે સમાનતાનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. આવું હેનરી ફેયોલ છે એના પોતાના પુસ્તકની અંદર લખે છે. ત્યાર પછી બારમું એણે કીધું સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. હવે કર્મચારીઓ માટે આ વાત કરી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણા બધા વ્યક્તિઓ છે એ થોડાક પૈસા માટે એક કંપની છોડીને બીજી કંપનીમાં જતા રહે, બીજી કંપની છોડીને ત્રીજી કંપનીની અંદર જતા રહે. હવે હેનરી ફેયોલ એવું કહે છે કે હંમેશા કર્મચારી છે એને સ્થિર રહેવું જોઈએ. સ્થિર કર્મચારી રહેશે તો એને શું થશે ફાયદો? તો કે સૌથી પહેલાં વહેલા તો અનુભવ સારો થશે, બીજી કે એનો એની પોતાની પ્રોફાઇલ છે એ કેવી બનશે, સારી બનશે. એટલે સ્થિર કર્મચારીઓ છે એને દરેક પ્રકારના લાભ છે એ મળતા હોય છે, અનુભવ છે એ સારો મળતો હોય છે, અને દરેક પ્રકારના ઔદ્યોગિક એને જે અનુભવો થવા જોઈએ એ દરેક પ્રકારના અનુભવો છે એ સ્થિર કર્મચારીઓને થતા હોય છે. એટલા માટે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. કોણે? સંચાલકે અને સાથે સાથે કર્મચારીએ પણ. ત્યાર પછી તેરમું એણે કીધું કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિનો સિદ્ધાંત એટલે શું? તો કે કર્મચારીઓને તમે એવા ટ્રેન કરો, કર્મચારીઓને તમે
એવું માર્ગદર્શન આપો કે જ્યારે પણ કોઈ નવું કામ હોય તો એ પહેલ વૃત્તિ કરે. પહેલ વૃત્તિ એટલે તો કે બધા કર્મચારીઓને પોતે ઊભો થઈને એમ કે આ કામ છે હું ઝડપથી પૂરું કરી દઈશ, આને પહેલ વૃત્તિ કહેવાય. તો એ તમારે સંચાલક તરીકે એક વસ્તુ નિર્માણ કરવાની છે કે હંમેશા કર્મચારી છે પહેલ વૃત્તિ કરવો જોઈએ. એટલે કે પહેલા વહેલા તમારું કામ છે સ્વીકારતો થવો જોઈએ. આ કોના હાથમાં છે? સંચાલકના હાથમાં છે, બરાબર. એટલે પહેલ વૃત્તિનો સિદ્ધાંત છે હેનરી ફેયોલે આપ્યો. 14મો અને છેલ્લો સિદ્ધાંત એણે સંચાલનનો આપ્યો, એ છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. હવે જૂથ ભાવના એટલે શું? જો સંચાલન એ જૂથ જૂથમાં થતી પ્રવૃત્તિ. સંચાલન છે હું એકલો ગમી ત્યાં બેઠો બેઠો સંચાલન કરું એમ ન હોય. સંચાલન જો મારે કરવું હોય, મેનેજમેન્ટ જો કરવું હોય, તો એમાં જૂથ ભાવના જરૂરી છે. કેમ કે લોકોની ઉપર તમારે સંચાલન કરવાનું છે, મેનેજમેન્ટ કરવાનું છે. તો જૂથ ભાવનાના સિદ્ધાંતની અંદર એણે શું કીધું? તો કે કર્મચારી છે એ હંમેશા એના યુનિયનમાં હશે. તો તમે કર્મચારીઓને એવા રીતના રાખો કે હંમેશા જૂથની અંદર રહે. દરેક એકમો અલગ અલગ વિભાગો છે એ એક સાથે રહે એવી ભાવના સાથે એને કામ કરવું જોઈએ. એટલે જૂથ ભાવનાનો સિદ્ધાંત પણ હેનરી ફેયોલે એના પુસ્તકની અંદર લખ્યો. આ 14 પ્રકારના સિદ્ધાંતો છે એ બધાય સિદ્ધાંતો અપનાવવા જરૂરી નથી. આમાં વધઘટ છે તમારી અનુકૂળતા મુજબ, તમારી બુદ્ધિ ચાતુર્ય મુજબ, તમારા અનુભવ મુજબ તમે આમાં સુધારા વધારા કરી શકો છો. આવું હેનરી ફેયોલ છે એના સિદ્ધાંતોની અંદર એણે જણાવ્યું છે. ત્યાર પછીનો જે છેલ્લો મુદ્દો છે, તમારો બીજા ચેપ્ટરનો છેલ્લો ટોપિક, એ છે પીટર એફ ડ્રકર, બરાબર. આ એક નવો સંચાલન શાસ્ત્રી છે જેનું કાર્યક્ષ એનું પોતાનું જે એણે સંચાલન શાસ્ત્રી તરીકેનું જે એણે કામ કર્યું છે એ છે 1909 થી લઈને 2005 સુધી. ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પોતે લેખક હતા, ચિંતક હતા અને કેળવણીકાર પણ હતા. એની સાલ યાદ રાખવાની છે, 1909 થી લઈને 2005 સુધી પહોંચે સંચાલન શાસ્ત્રી હતા. સાથે સાથે એ ખ્યાતિ પ્રાપ્ત લેખક પણ હતા, ચિંતક પણ હતા, જે વિચારક જેને આપણે કહીએ છીએ ચિંતક હતા અને કેળવણીકાર પણ હતા. કોણ? પીટર એફ ડ્રકર. હવે આ પીટર એફ ડ્રકરે સંચાલન ક્ષેત્રે પોતાનું પ્રદાન શું આપ્યું? તો કે ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી. એણે શું કીધું? તો કે ભાઈ માણસો છે તો બધું છે, એટલે એણે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી કે ભાઈ તમે બીજું બધું છોડી દો, માણસો જો તમારા સંતુષ્ટ હશે તો તમારી આ સૌથી મોટા મોટી સંપત્તિ છે કોઈ પણ ધંધાકીય એકમ માટે. એટલે માનવ સંપત્તિને એણે એક એકમમાં વિશેષ મહત્વ આપવાની હિમાયત એણે કરી 1909 થી લઈને 2005 સુધી. ડ્રકરના મુખ્ય પ્રદાનમાં બે વસ્તુ છે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત. ડ્રકરે બે નિયમો આપ્યા, ધ્યેયલક્ષી સંચાલન. હવે ધ્યેય બેયનું એક જ હોવું જોઈએ, કર્મચારી હોય કે માલિક હોય, બેયનું ધ્યેય એક જ હોવું જોઈએ કે આપણી કંપનીને આપણે ગમે એમ કરીને આગળ લઈ આવી છે, સારો નફો કરતી કરવી છે. તો ધ્યેયલક્ષી સંચાલન એને કહેવાય, બરાબર. તો એ પ્રમાણે પાછું કામે થવું જોઈએ. આપણે છીએ 12મા ધોરણની અંદર બોર્ડની એક્ઝામની અંદર સારા ટકા લાવવા માટેનું આપણે ધ્યેય રાખીએ, પણ એ પ્રમાણે પાછી મહેનત ન કરીએ તો એ ધ્યેયલક્ષી સંચાલન ન કહેવાય, બરાબર. માલિકે અને કર્મચારીએ ધ્યેયલક્ષી સંચાલન અને સાથે સ્વનિયમન. હવે સ્વનિયમન એટલે શું? તો કે મારી ઉપર કોઈ વ્યક્તિ હોય કે ન હોય, હું મારી રીતના પોતાની રીતના છે વ્યવસ્થિત સારી એવી રીતના કામ કરીશ. સ્વનિયમન, હું પોતે જ મારી રીતના છે એ નિયમમાં રહીશ. સ્વનિયમન છે એનો સિદ્ધાંત છે એ મુખ્ય છે. આ પીટર એફ ડ્રકરે છે આ બે નિયમો છે એ મહત્વના આપ્યા. હેતુ સિદ્ધિ માટે કર્મચારી અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. હવે હેતુ સિદ્ધિ ક્યારે થાય? કોઈ પણ ઔદ્યોગિક એકમમાં હેતુ સિદ્ધિ ક્યારે થાય? તો કે એના સંચાલકો અને એના કર્મચારીઓ છે એમાં એક સૂત્રતા હોય. એક સૂત્રતા એટલે એક ઓલી સાઈડ ને એક ઓલી સાઈડ ભાગે એમ નહીં, દરેકનો ધ્યેય એક હોવો જોઈએ. સાથે સાથે સંચાલકો અને કર્મચારીઓ છે એ એક સૂત્રતા સાથે, દરેકનો ધ્યેય એક જ છે કે ભાઈ આપણે કંપનીને આગળ લઈ જવી છે, બરાબર. તો એમાં એક સૂત્રતા હોવી જોઈએ. એવોનું પ્રદાન, માનવ સંચાલન, બજાર સંચાલન અને જે પણ કંઈ સંચાલનો છે, માનવ સંચાલન છે, બજાર સંચાલન છે, તણાવ સંચાલન છે, એમાં એનું મુખ્ય પ્રદાન રહેલું છે. કોનું? પીટર એફ ડ્રકરનું. કે ભાઈ એણે માનવ સંસાધન વિશે કામ કર્યું, બજાર સંચાલનમાં કામ કર્યું,
સાથે સાથે તણાવ સંચાલન એટલે કે આમાં તમે કામ જો કામ વધે એટલે તણાવ વધે ચિંતા વધે માનસિક તાણ છે એ વધે તો એ સંચાલનમાં પણ એને મુખ્ય કામ કર્યું છે એના પોતાના સમયગાળાની અંદર 1909 થી લઈને 2005 સુધીમાં એટલા માટે એને આધુનિક સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે પીટર એફ ડ્રકર છે એને આધુનિક સંચાલનના પિતા કહેવાય એ જ રીતના આપણે આગળ ફેડરિક ટેલર જોયા હતા એને પણ આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે શું કામ તો કે એણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા એટલે પણ એમ હેનરી ફેયોલ હોય પીટર એફ ડ્રકર હોય ટેલર હોય આ બધા જ સંચાલન શાસ્ત્રીઓનું કેવું એમ થાય છે કે ભાઈ સંચાલન છે એ તમારી આવડત બુદ્ધિ અને અનુભવ ઉપરથી છે એ સારું એવું સંચાલન તમે કરી શકો છો તો આજના આપણે વિડીયો લેક્ચરની અંદર હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો જોયા 14 સાથે સાથે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન પણ જોયું એને સમયગાળો છે એ આપણે જોયો અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો છે એ પૂરું થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રીજું જે આપણું ચેપ્ટર છે આયોજન મેં પહેલાં કીધું કે સંચાલનનું પહેલું પગથિયું આયોજન આયોજન વગર કોઈ વ્યક્તિ આગળ વધી શકે નહીં તો એ આયોજનની શરૂઆત છે એ આપણે કરીશું અસ્તું